गुड मॉर्निंग विद्यार्थी मित्रों अने वाली मित्रों, सप्तर्षि विद्या संकुल में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 4 विषय कुहू में आगळना वीडियो में प्रकरण नंबर 2 तेने ते उगशे ए आपणे पूर्ण कर्युं हतुं, बराबर ने विद्यार्थी मित्रों? तो आजे धोरण 4 विषय कुहू में आपणे प्रकरण नंबर 3 संखलानी बहन छीपली ए पाठ आपणे शुरू करीशुं। तो विद्यार्थी मित्रों, तमे पण तमारुं कुहूनुं पाठ्यपुस्तक खोलो अने प्रकरण नंबर 3 जुओ। तो विद्यार्थी मित्रों, तमे पण तमारुं कुहूनुं पाठ्यपुस्तक खोलो अने पेज नंबर 39 पर जुओ। विद्यार्थी मित्रों, આપણે ધોરણ 4 વિષય કુહુમાં આગળના વિડીયોમાં પ્રકરણ નંબર 2 પૂર્ણ કર્યું હતું। તો આજે આપણે ધોરણ 4 કુહુ વિષયમાં પ્રકરણ નંબર 3 સંખલાની બહેન છીપલી એ પ્રકરણની આપણે શરૂઆત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું કુહુનું પાઠ્યપુસ્તક ખોલો। તો વિદ્યાર્થી મિત્રો, જુઓ તમને અહીંયા પ્રકરણ નંબર 3 સંખલાની બહેન છીપલી એ છે આપણું પ્રકરણનું નામ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રકરણની શરૂઆત કરીશું। તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે એક સરસ મજાનું અહીંયા ગીત આપેલું છે, તો તમારે પણ એ ગીત ગાવું છે ને? તો ચાલો આપણે એ ગીત ગાઈએ। તો તમને શું સૂચના આપેલી છે? ગાઈએ નાનકડું ગીતડું। તો જો અહીંયા સરસ મજાનું એક ગીત આપેલું છે, પાટી મામે દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મે ઝૂલો દોર્યો, ડાળી ઝાડલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ સરસ મજાનું એક ગીત છે તમારે ગાવાનું છે। ફરી એકવાર હું તમને ગીત સંભળાવું છું। પાટી મામે દરિયો દોર્યો, દરિયા વચ્ચે ટાપુ દોર્યો, ટાપુ ઉપર ઝાડ ઊભું છે, ઝાડની ઉપર બંદર દોર્યો, બંદર ડાળી ઉપર કૂદે, ડાળીનો મે ઝૂલો દોર્યો, ડાળી ઝાલી પાંદડા તોડે, એ બંદરનો છાંયો દોર્યો। તો વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાનું ગીત છે, ગીત કોણે લખ્યું છે? એ ગીત લખ્યું છે ભગીરથ બ્રહ્મભટ્ટે। કોણે લખ્યું છે? ભગીરથ બ્રહ્મભટ્ટે। તો જો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને એક સરસ મજાનું ચિત્ર દેખાય છે, ચિત્ર તમે ધ્યાનથી જુઓ। તો તમને શું સૂચના આપેલી છે? ઝીણી નજરે જુઓ, શું શું દેખાય છે તેના વિશે વાત કરો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પણ પાઠ્યપુસ્તકમાં આવી જ રીતે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, ચિત્રને ઝીણી નજરે જોવાનું છે, કારણ કે ચિત્ર છે ઝાંખું છે, બરાબર? તો જો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોએ ચિત્ર અને ચિત્રમાં શું શું દેખાય છે આપણે જોવાનું છે અને પછી એના વિશે વાત કરીને અહીંયા લખવાનું છે। તમારી પાઠ્યપુસ્તકમાં પણ તમને અહીંયા જગ્યા આપેલી હશે, બરાબર? તો જો વિદ્યાર્થી મિત્રો, આ એક ચિત્ર છે, એમાં વૃક્ષ દેખાય છે, વૃક્ષના પાન લીલા છે, વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે, વૃક્ષના થડ પરથી મકોડો અને ખિસકોલી વૃક્ષ ઉપર ચડે છે। ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એ દેખાય છે, વૃક્ષની નીચે બે બાળકો ફેરફદુડી રમે છે, વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે, વૃક્ષની બીજી બાજુએ સ્ત્રીઓ વાંસની ટોપલીઓ બનાવે છે, વૃક્ષના મૂળ પાસે નાના નાના કાકરા સુંદર રીતે ગોઠવાયેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં એ ચિત્ર જોઈ શકો છો, કેવું સરસ મજાનું એ ચિત્ર આપેલું છે। આ ચિત્રનું વર્ણન કરીને આપણે શું કરવાનું છે? બાજુમાં જે જગ્યા આપેલી છે ત્યાં આપણે એ ચિત્રમાંથી જે વાત કરી અહીંયા લખવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી એ તમારે અહીંયા લખવાનું છે, એનું હું તમને PDF મોકલીશ, એમાંથી તમે સારા અક્ષરે તમારી પાઠ્યપુસ્તકમાં પૂરી લેજો। તો હવે આપણે પ્રકરણ નંબર 3 સંખલાની બહેન છીપલી એ પાઠ આપણે શરૂ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો,
जुओ तमने अहीं पेज नंबर 40 पर एक सरस मजानी वार्ता आपेली छे अने वार्तानुं नाम छे कलाकारनी ढींगली। शुं नाम छे? कलाकारनी ढींगली। अने आ वात छे तमारा जेवड़ा नाना जे छोकरो छे जेनुं नाम छे दिव्यस, एनी वात आ वार्तामां कहेली छे। तो विद्यार्थी मित्रो, तमने पण आ वार्ता सांभळवी अने वाँचवी गमशे। तो चलो हूँ तमने दिव्यस विशे अहीं वात करू छूँ, तमे पण तमारी पाठ्यपुस्तक में ध्यान राखजो। पाठनुं नाम छे, वार्तानुं नाम शुं छे? कलाकारनी ढींगली। सुल्तानाबादना एक विस्तारमां तूटेली फूटेली 20 झूंपड़ियों, काणा पड़ेला जूना पतरा, लाकड़ा, प्लास्टिकनी थैलीओ, कोथड़ा, कापड़, एज झूंपड़ीनी दीवालोने छत, रंगबेरंगी भीतोवाळी आ गलियोमां पोतानुं बाळपण वितावतो दिव्યસ, गरीब माँ बापनू हवे एकमात्र संतान हतुं। तो विद्यार्थी मित्रों, आजे दिव्યસ છે ક્યાં રહે છે? તો સુલ્તાનાબાદમાં એક વિસ્તારમાં ઝૂંપડીઓ છે, ઝૂંપડીઓમાં છે આ દિવ્યસ છે, તેના મમ્મી પપ્પા સાથે રહે છે અને દિવ્યસ છે એના મમ્મી પપ્પાને એક જ સંતાન છે। 9 વર્ષના દિવ્યસ માટે ફુરસદના સમયે રમતો રમવી, મોજ મજા કરવી એ એક સપનું જ હતું। તેના પિતાની ચાની લારી, આ લારીમાં ચા ઉપરાંત બિસ્કુટ ગુલ્ફીનો એક ડબ્બો પણ ખરો, ઋતુ પ્રમાણે ગુલ્ફી સિવાયની વસ્તુઓ પણ વેચવામાં આવે। તો વિદ્યાર્થી મિત્રો, આ દિવ્યસ છે એની ઉંમર છે 9 વર્ષની છે અને એના પપ્પાને શું છે, ચાની લારી છે અને ચા ઉપરાંત એ બિસ્કુટ અને કુલ્ફીનો પણ એક ડબ્બો ત્યાં રાખે છે અને તે પણ ચાની સાથે વેચે છે। દિવ્યસ નજીકની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે ને બાકીના સમયમાં પિતાને કામમાં મદદરૂપ થાય। ઘરની સ્થિતિ નબળી હોવાથી ચાની લારીએ વાસણ માંજવા, ચા આપવી, કુલ્ફી વેચવી જેવા કામોમાં તે ટેકો કરતો। કુલ્ફી વેચતા તેના મનમાં કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થાય, તેનું પેટ ક્યારેક ભૂખોથી બૂમો પાડતું હોવા છતાં કુલ્ફીને મો સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો। તો વિદ્યાર્થી મિત્રો, જે દિવ્ય છે એ શું કરતો, એને પણ ક્યારેક કુલ્ફી ખાવાની તીવ્ર ઈચ્છા થતી, પણ શું કરતો, એ ઘણું એને ઈચ્છા થાય કે હું કુલ્ફી ખાઉં, પણ એને એટલો સંયમ કેળવ્યો હતો કે કુલ્ફીને જોઈને પણ એ કુલ્ફી ખાતો નહીં। તહેવારના દિવસોમાં દિવ્યસ હાથ બનાવટની અવનવી વસ્તુઓ બનાવીને વેચતો। તે છીપલામાંથી હાર, બુટી અને ઝાંઝર બનાવતો તથા દિવાલ શોભાવે તેવા કાઠીકામના ચિત્રો પણ બનાવતો। તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોળી વગેરે બનાવી રંગોના છાંટણાથી સજાવી વેચતો। આમાંથી તે થોડી કમાણી પણ કરી લેતો। તો વિદ્યાર્થી મિત્રો, જે આ 9 વર્ષનો દિવ્યસ છે શું કરતો, તો છીપલામાંથી હાર, બુટી, ઝાંઝર વગેરે બનાવતો અને શું કરતો, જે કુલ્ફીની પટ્ટીઓ હોય એમાંથી એ વિમાન, ઘર ને હોળી બનાવીને વગેરે જે શોભાવે એવી વસ્તુઓ છે તેમાંથી બનાવતો અને વેચતો ને એમાંથી પણ એ થોડી કમાણી કરી લેતો। નવું નવું બનાવવામાં પ્રવીણ દિવ્યસ, અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર। તો જે આ દિવ્યસ છે એ નવું નવું જે વસ્તુઓ બનાવે એમાં તો હોશિયાર હતો, પણ એ અભ્યાસમાં પણ એટલો જ હોશિયાર હતો। શાળાના બાળકો તેની પાસે ભાત ભાતની વસ્તુઓ બનાવવાડાવીને ખરીદે, દિવ્યસ પણ ઘણી હોશથી પોતાની કલા કારીગરી વડે અજબ સર્જન કરતો। એણે બનાવેલી ચીજ હંમેશા અનોખી જ હોય। તો વિદ્યાર્થી મિત્રો, જે આ દિવ્યસ છે શું કરતો, તો કે શાળામાં પણ અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવી અને વેચતો, બરાબર। અને એ દિવ્યસની ઉંમર કેટલી હતી, 9 વર્ષની જ હતી અને 9 વર્ષના ઉંમરમાં જ એને ઘણા એ કામમાં પ્રવીણ હતો। દિવ્યસની શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવતી, તેમાં તે ઉત્સાહભેર ભાગ લેતો અને શાળાને શણગારવામાં પોતાનું કૌશલ્ય બતાવતો। એટલે કે જે આ દિવ્યસ છે શું કરતો, કે જ્યારે આપણે સ્કૂલમાં તહેવાર હોય ત્યારે એની ઉજવણી કરવાની હોય એટલે ઉત્સાહભેર, એટલે ખૂબ આનંદથી એમાં ભાગ લે અને શાળાને શણગારવામાં પણ પોતાનું કૌશલ્ય, એટલે કે પોતાની જે આવડત છે એ બતાવતો હતો। 29 જુલાઈ દિવ્યસની જન્મ તારીખ, તે દિવસે આચાર્ય પ્રાર્થના સંમેલનમાં દિવ્યસને જન્મ દિવસના અભિનંદન આપ્યા અને તેની આવડત વિશે વાત કરી। તેમણે કહ્યું કે આપણો દિવ્યસ તો કલાકાર છે, આપણને નકામી લાગતી ચીજોમાંથી મજાની વસ્તુઓ બનાવી કાઢે છે। તો પછી
એનો જન્મદિવસ ક્યારે આવે છે? તો કે 29મી જુલાઈ એનો જન્મદિવસ હતો. એટલે જ્યાં પ્રાર્થના સભા હોય ત્યાં આચાર્ય છે દિવ્યસને શું આપે છે? જન્મદિવસના અભિનંદન આપે. અને દિવ્યસ છે એક કલાકાર, એટલે કે અવનવી વસ્તુઓ બનાવે છે, જે આપણે નકામી લાગતી હોય એ ચીજ વસ્તુઓમાંથી પણ એ અવનવી વસ્તુઓ બનાવે છે. એટલે દિવ્ય છે એમાં એક કલાકાર હતો, એ વિશેના શિક્ષક છે એ વાત કરે છે. આ વખતે રક્ષાબંધનની ઉજવણીમાં આપણે સૌ એણે બનાવેલી રાખડીઓ ખરીદીએ. રક્ષાબંધનને દિવસે સૌ પોતપોતાના ભાઈ બહેનને લઈને શાળાએ આવજો. પછી એના શિક્ષક છે શું કહે છે કે આપણે છે આ વખતે દિવ્યસ પાસેથી જે રાખડી છે એણે બનાવેલી હશે એ આપણે લઈશું, તમે તમારા ભાઈ બહેનને લઈને શાળાએ આવજો, અમે બધા શિક્ષકો પણ એમાં જોડાઈશું. સૌ ખુશ થયા. એટલે દિવ્ય છે શું કરતો કે જે નકામી વસ્તુઓ એમાંથી અવનવી પ્રકારની ચીજવસ્તુઓ બનાવતો અને વેચતો, એમાં તે ખૂબ જ માહિર હતો. તો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે, હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? તો જો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એવો પ્રશ્ન થાય કે જે દિવ્ય છે એ કલાકાર છે, એટલે કે જે નકામી ચીજવસ્તુઓમાંથી શું બનાવે છે? અવનવી વસ્તુઓ બનાવે છે. એટલે કે હવે જે દિવ્ય છે એ શું કરવાનું છે? રક્ષાબંધનના દિવસે રાખડીઓ બનાવીને લઈ આવવાનો હશે. તો હવે રક્ષાબંધનના દિવસે શાળામાં શું થશે? તો કે શાળામાં બધા જ જે વિદ્યાર્થીઓ હશે અને દિવ્યના મિત્રો અને શિક્ષકો પણ રાહ જોઈ રહ્યા હશે કે દિવ્ય છે ક્યારે આવે અને અવનવી રાખડીઓ લઈ આવે, બરાબર ને? તો તમને પણ એવો જ પ્રશ્ન થયો હશે. દિવ્યસે પોતાના મિત્રોની પસંદગીને ધ્યાનમાં રાખીને રાખડીઓ બનાવી. તેણે મોતી, ચણોઠી, કારેલાની બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચૂરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ બનાવી. તો વિદ્યાર્થી મિત્રો, દિવ્યસે શું કર્યું? તો કારેલાના બી, મોતી, ચણોઠી, લાકડાની પટ્ટીઓ, તારામંડળના નકામા તાર એવા અલગ અલગ પ્રકારની વસ્તુઓમાંથી એણે શું કર્યું? રેશમી દોરા ગૂંથીને અલગ અલગ પ્રકારની જાત જાતની અને ભાત ભાતની આકર્ષક રાખડીઓ દિવ્યસે બનાવી અને સ્કૂલે લઈ આવ્યો. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતા હતા. બધાને આતુરતા હતી દિવ્યસની રાખડીઓની. એટલામાં કુલ્ફીની પટ્ટીઓથી બનાવેલું બોક્સ લઈને હસતો હસતો દિવ્યસ શાળામાં પ્રવેશ્યો. એટલે બધા છે રક્ષાબંધના દિવસે દિવ્યસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને ત્યારે જ દિવ્યસ છે શું કરે છે? કુલ્ફીઓની પટ્ટીઓથી બનેલું એક સરસ મજાનું બોક્સ લઈને હસતો હસતો શાળામાં પ્રવેશ કરે છે. દિવ્યસના પ્રવેશતા જ તેના મિત્રો તેની રાખડીઓ જોવા ખરીદવા ટોળે વળી ગયા. શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે દિવ્યસે બોક્સ ખોલી બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી. પછી દિવ્યસે શું કર્યું? તો કે એના જે શાળામાં એક સરસ મજાનું વૃક્ષ હતું એ વૃક્ષના ઓટલા ફરતે એને રાખડીઓ ગોઠવી જેથી કરીને બધા રાખડીઓ જોઈ શકે. રાખડીઓ જોતા જ દિયા બોલી, અરે વાહ, કારેલાના બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી વાર જ જોઈ. ત્યાં જ રિયા બોલી, દિવ્યસ આ રાખડી મારા માટે ને? દિવ્યસે હકારમાં માથું હલાવ્યું. મનોજ બોલ્યો, તને કેવી રીતે ખબર? રિયા બોલી, મને કારેલાનું શાક ખૂબ ભાવે છે. દિવ્યસ આ વાત જાણે છે. દિવ્યસે રિયાને કારેલા રાખડી આપી. એટલામાં પ્રિયા બોલી, જો નેહા, પેલી લાકડાની પારાવાળી કદાચ તારા માટે. નેહાએ કહ્યું, ખરેખર દિવ્યસ, આવો વિચાર તો તને જ આવે. આ રાખડી કળા જેવી છે એટલે રક્ષાબંધન પછી પણ બારે માસ પહેરવી ગમશે. દિવ્યસે કહ્યું, એટલે જ મેં બે બનાવી છે, બીજી રાખડી તારા માટે. આ રીતે શરીફા માટે સૂતરની, ભવ્યા માટે ઘૂઘરાવાળી અને પર્યાવરણના શિક્ષક માટે ચણોઠીની રાખડી દિવ્યસે બનાવેલી. ધૈર્યએ પૂછ્યું, દિવ્યસ આ મેઘધનુષ્ય જેવી રાખડી કોના માટે? દિવ્યસ બોલ્યો, તારા માટે મારા ચિત્રકાર. પછી દિવ્યસ શું કહે છે કે જે મેઘધનુષ્યની એને રાખડી બનાવી હોય છે એટલે ધૈર્યને છે ખૂબ જ ગમે છે. એટલે ધૈર્ય છે ચિત્રમાં ખૂબ માહિર હોય છે અને રંગો વિશે ખૂબ જાણકારી હોય છે અને એ અવનવા ચિત્રો પણ બનાવતો હોય છે. એટલે દિવ્યસ શું કહે છે કે હા, એ રાખડી તારા માટે છે મારા ચિત્રકાર.
ત્યાં નૈનેશ આગળ ઘસી આવ્યો ને બોલ્યો, ને મારી? મધુર સ્મિત સાથે દિવ્યેશે કહ્યું, નૈનેશ કુમાર કાપડિયા, તારા માટે આ કાપડના ફૂલવાળી ફૂલ રાખડી. દિવ્યેશ પાસેથી આવી ખાસ રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. દિવ્યેશે બનાવેલી રાખડીઓ સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી. વડ નીચે બેઠેલો દિવ્યેશ આ બધું જોતો હતો. એને એની ઢીંગલી યાદ આવી. ઢીંગલી એની 2 વર્ષની બહેન. એટલે કે જે દિવ્યેશ છે શું જોવે છે, તો કે બધા જે બહેનો છે પોતાના ભાઈઓને રાખડી બાંધતા હોય છે અને દિવ્યેશ આ બધું જોઈ રહ્યો હોય છે. અને દિવ્યેશને પણ એની ઢીંગલીની યાદ આવે છે. એટલે કે ઢીંગલી એટલે કે એની નાની જે 2 વર્ષની બહેન છે એને દિવ્યેશને યાદ આવે છે. આજે એની સાથે એ નહોતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો. એની ઢીંગલી માટે એણે કાપડમાંથી ઢીંગલી બનાવી હતી. પણ દિવ્યેશની ઢીંગલી તો થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડીને જતી રહી. દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. સૌ કોઈ પોતપોતાના ખાસ રાખડીઓ બાંધી બંધાવી ખુશ હતા. તેવામાં રિયા દિવ્યેશ પાસે પહોંચી. તેણે જોયું કે દિવ્યેશની આંખમાં આંસુ હતા. રિયા બોલી, લે તારો હાથ કેમ ખાલી? જો તને ગમી જાય એવી રાખડી મેં તારા માટે બનાવી છે. લાવ તારો હાથ. જો ભેટ તો હું લઈશ જ હો. આમ બોલતા બોલતા તેણે દિવ્યેશને રાખડી બાંધી દીધી. દિવ્યેશે રાખડી જોઈ, તેના પર દિવ્યેશ વંચાયું. હવે ટીલડી વડે ગૂંથાયેલું દિવ્યેશ નામ ભીંજાયેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ મજાની વાર્તા હતી. તમને પણ એ વાર્તા ખૂબ જ ગમી હશે. એક નાનો એવો 9 વર્ષનો દિવ્યેશ એ કેટલીક નકામી ચીજવસ્તુઓમાંથી વસ્તુઓ બનાવતો અને વેચતો અને પોતાના પિતાને પણ એ મદદ કરતો અને એ ભણવામાં પણ એટલો જ હોશિયાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ આ વાર્તા ખૂબ ગમી હશે. તમારે પણ ઘરે આ વાર્તા વાંચવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ, તમને અહીંયા થોડાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો તમને શું સૂચના આપેલી છે? વાતચીત. તો જો એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે, ઉપરની વાતમાં તમને ગમેલા 3 વાક્ય નીચે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉપર આપણે વાર્તા જોઈ એ વાર્તામાંથી તમને જે ગમતા હોય એ 3 વાક્ય નીચે લીટી કરવાની છે. એમાં જો પહેલું વાક્ય તો તમને એ જ ગમતું હશે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો, દિવ્યેશની આંખોમાં આંસુ આવી ગયા. અને ત્રીજું વાક્ય, રિયા બોલી, લે તારો હાથ ખાલી. તમને જે વાક્ય ગમતા હોય એ વાક્ય નીચે તમે લીટી કરી શકો છો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે? તો દિવ્યેશ જો તમારા વર્ગમાં ભણતો હોય તો દિવ્યેશ તમારા માટે કેવી રાખડી બનાવે? તો તમને ગમતી હોય એવી તમારા નામવાળી રાખડી દિવ્યેશ છે બનાવે, બરાબર ને? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે કેમ? તો વિદ્યાર્થી મિત્રો, તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમશે, હા કે ના? તો હા, તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે, કેમ કે તે ખૂબ જ હોશિયાર અને સૌને મદદ કરે તેવો હતો, તેથી તમને તેની સાથે મૈત્રી કરવી ગમશે. પછી ચોથો પ્રશ્ન પૂછ્યો છે, જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો? તો વિદ્યાર્થી મિત્રો, જો દિવ્યેશ એ તમારો મિત્ર હોય તો દિવ્યેશ જો તમારો મિત્ર હોય તો તમે શું કરો? તો તમે પણ દિવ્યેશ પાસેથી નકામી ચીજવસ્તુમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું જરૂર શીખી જાઓ, બરાબર ને? જે રીતે દિવ્યેશ એ નકામી ચીજવસ્તુમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે એ રીતે તમે પણ દિવ્યેશ પાસેથી એ અવનવી વસ્તુઓ બનાવતા શીખો. ત્યાર પછી તમને પ્રશ્ન પૂછ્યો છે, વાર્તા વાંચતી વખતે તમારી શાળા, ફળિયા, ગામ, સગા સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું? તેમના અને દિવ્યેશમાં શું સમાનતા છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમને જ્યારે આ વાર્તા તમે વાંચી ત્યારે તમારા શાળા, ફળિયામાં, ગામમાં કે ગમે ત્યાં તમને કોઈ યાદ આવતું હતું અને તેનામાં ને દિવ્યેશમાં શું સમાનતા છે? તો વાર્તા વાંચતી વખતે તમને શું યાદ આવ્યું હોય તમારે અહીંયા કહેવાનું છે. ત્યાર પછી છે છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો છે, નકામી પેનના ઢાંકણા, પાણીની બોટલ, જૂના સ્પીકર, ખોખા, ઉઠા જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય?
तो विद्यार्थी मित्रों आ तो तमने खबर ज हशे के जे नकामी पेनना ढाकणा होय पाणीनी बोटल होय एमांथी कई कई वस्तुओ बने तो के ए वस्तुओमांथी वॉलपीस फूलदानी पेन बॉक्स पक्षीनो माळो कचरा पेटी घर जेवी अनेक वस्तुओ तेमांथी बनावी शकाय छे। पछी तमने प्रश्न पूछ्यो छे नकामी वस्तुओमांथी तमने शुं शुं बनावता आवडे छे, तो विद्यार्थी मित्रों आ जे नकामी वस्तुओ छे એમાંથી તમને શું શું બનાવતા આવડે છે તમારે કહેવાનું છે। આ જે નકામી વસ્તુઓ છે એમાંથી ફૂલદાની બનાવી શકાય, ઘર વોલપીસ વગેરે વસ્તુઓ તેમાંથી બનાવી શકાય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। તો હવે તમને આગળ પ્રશ્ન પૂછ્યા છે આ વાર્તાનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે, તો વિદ્યાર્થી મિત્રો તમને આ વાર્તામાંથી જે ફકરો વારંવાર વાંચવો ગમતો હોય એ તમારે કહેવાનું છે। મને તો આ વાર્તાનો છેલ્લો ફકરો છે સૌથી વધારે गम्यो। त्यार पछी तमने प्रश्न पूछ्यो छे तमने घर में क्या नाम थी बोलावे छे, तमे तमारा भाई बहनों ने क्या नामे बोलावो छो, तो विद्यार्थी मित्रों तमने प्रश्न पूछ्यो छे के तमने बधा घर में क्या नाम थी बोलावे छे, तो तमने क्या नाम थी बोलावे छे तमारे कहेवानुं छे। त्यार पछी तमने प्रश्न पूछ्यो छे तमारा कोई बे मित्रों बहनपणी माटे तमारे राखड़ी बनावी होय तो केवी बनावशो, तो विद्यार्थी मित्रों तमारे तमारा मित्र के अथवा तो बहनपणी बहनपणी माटे राखड़ी बनावानी होय तो तमे केवी राखड़ी बनावो, तो तेने गमती होय तेनी पसंदगीनी राखड़ी तमे बनावो अने एमां शुभ संदेश लखो, बराबर ने, एवी राखड़ी तमे तमारा मित्र अथवा तो बहनपणी माटे बनावो। त्यार पछी तमने प्रश्न पूछ्यो छे वार्तामां तमने गमता वाक्य नीचे लीटी दोरो, तो विद्यार्थी मित्रों आ वार्ता में जे तमने गमता होय ए वाक्य नीचे तमारे शुं करवानुं छे लीटी दोरवानी छे, तो तमने जे वाक्य गमतुं होय एवुं एक वाक्य तमारे शोधीने ए वाक्य नीचे लीटी करवानी छे। तो विद्यार्थी मित्रों मजा आवीने केवी सरस मजानी वार्ता हती ने वार्तानुं नाम पण केवुं सरस कलाकारनी ढींगली, तो विद्यार्थी मित्रों तमारे पण आ वार्ता घरे छे वाँचवानी छे। तो आजनो अभ्यासक्रम आपणे अहीं पूर्ण करीशुं, आगळनो अभ्यासक्रम आपणे आवता विडियोमां जोईशुं। तो विद्यार्थी मित्रों हवे तमे बधा तमारुं आजनुं लेसन तमारी नोटबुकमां नोंध करी लेजो। तो विद्यार्थी मित्रों आजनुं लेसन तमे पण तमारी पाकी नोटबुकमां नोंध करी लेजो। आजनुं तमारुं लेसन छे तमारे शेमां लखवानुं छे, મેં તમને આગળ જે ફકરો લખાવ્યો છે એ ફકરો છે મેં તમને કીધું હતું એ પીડીએફમાં મેં તમને મોકલેલો છે, એ તમારે લેસન તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 39 પર જે જગ્યા આપેલી છે ત્યાં તમારે સારા અક્ષરે પેન્સિલ વડે લખવાનું છે, અને ત્યાર પછી જે પ્રશ્નો જવાબ છે એ તમારે કુહુની પાકી નોટમાં સારા અક્ષરે લખવાના છે અને પાકા પણ કરવાના છે। તો તમારું લેસન તમે પણ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો। પીડીએફમાં આપેલ લેસન પાઠ્યપુસ્તકમાં અને પ્રશ્નો જવાબ કુહુની પાકી નોટમાં સારા અક્ષરે લખવા અને પાકા કરવા। તો વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું। થેન્ક યુ।